નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે જે વિકલનના સૂત્રની વાત કરતા હતા એમાં છેલ્લે આપણે જોયું હતું કે સાઇન ઇન્વર્સ એક્સ પ્રતિ વિધેય, સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન એકના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સનો વર્ગ, એટલે કે અહીંયા સાઇન ઇન્વર્સનો જે ખૂણો હોય એ આ ખૂણાનો વર્ગ અહીંયા આવે. તો સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન તો આ બંને સૂત્ર એકી સાથે યાદ રહીએ કે ભાઈ સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન એકના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સનો વર્ગ થાય, તો એ જ રીતે કોસ ઇન્વર્સ એક્સનું વિકલન જે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન થયું તો એ જ છે એકના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સનો વર્ગ, પણ એક ફેરફાર કે જે એક હતો એની જગ્યાએ માઇનસ એક, જે આપણે યાદ રાખી કો આવ્યું એ જ રીતે, એટલે એક યાદ રાખી તો બીજું યાદ રહી જાય. રેડી? એ જ રીતે ટેન ઇન્વર્સ એક્સ અને કોટ ઇન્વર્સ એક્સ આના વિકલન જોડીમાં યાદ રહી છે. ટેન ઇન્વર્સ એક્સનું વિકલન એકના છેદમાં વન પ્લસ એક્સનો વર્ગ, એટલે કે ટેન ઇન્વર્સનું વિકલન એકના છેદમાં વન પ્લસ ખૂણાનો વર્ગ. એ જ રીતે કોટ ઇન્વર્સ એક્સનું વિકલન માઇનસ એકના છેદમાં વન પ્લસ ખૂણો એનો વર્ગ. એટલે તમે જોઈ શકો કે આનું જે વિકલન હતું એ જ વિકલન આનું થયું, પણ કોના હિસાબે? માઇનસ વન. ત્યાર પછી આવે છે સાઇન કોસ સેક, એટલે આ સેક ઇન્વર્સ એક્સનું વિકલન એકના છેદમાં મોડ એક્સ વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ વન, અને સેક ઇન્વર્સ એક્સ અને કોસ ઇન્વર્સ એક્સ જોડીમાં આવે તો કોસ ઇન્વર્સ એક્સના હિસાબે અહીંયા માઇનસ વન, બાકી સેમ મોડ એક્સ વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ વન. બીજી વાત કે કોઈ પણ જગ્યાએ સૂત્ર લખ્યું હોય તો આપણને એટલી ખબર પડતી હોય કે છેદમાં એક્સ આવે છે તો એ બાજુમાં ફરજિયાત લખવું પડે કે એક્સની કિંમત ઝીરો ન હોવી જોઈએ, પણ જે ટેક્સ્ટબુકની અંદર દરેક સૂત્રની બાજુમાં લખેલું હોય કે એક્સની કિંમત આ હોવી જોઈએ. એટલે જનરલી જ્યારે રકમ આપેલી હોય એ રકમને ધ્યાનમાં રાખી અને લખવામાં આવે, એટલે આપણે યાદ નથી રાખતા પણ આપણને માહિતી હોવી જોઈએ. સારું, વાલો આજે આપણે જે વિકલનના સૂત્રો, કાર્ય નિયમ, લઘુગુણકના નિયમ, ઘાતકના નિયમ આ બધાની ચર્ચા કરી, હવે આપણે જે વિકલન સૂત્રની અંદર સ્વાધ્યાય 5.2 અહીંયાથી આપણે ગણતરી કરવાની શરૂઆત કરી. તો લખ્યું છે કે પ્રશ્ન 1-8 એમાં જે વિધેય આપ્યા છે એ દરેકનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. રેડી? પેલો દાખલો આપ્યો છે સાઇન, પછી આ એનો ખૂણો આપ્યો છે એક્સનો વર્ગ વત્તા 5. અત્યારે મેં આ લખ્યું કહેવાય આજે રકમ આપી એક્સની સાપેક્ષે વિકલન, એટલે d/dx. આ d/dx જોઈને આપણને ખબર પડે કે વિકલન કરવાનું છે, છેદમાં હોય એની પ્રત્યે ઉપર હોય એવી છે, એટલે કે સાઇન એક્સનો વર્ગ વત્તા 5 એક્સની સાપેક્ષે વિકલન. વિકલન કરવાની શરૂઆત કરી તો સૌથી પહેલાં તમે જોયું એમ કે સાઇનનું વિકલન કોસ થયું, તો અત્યારે આજે રકમની અંદર જોઈએ ગો આ સાઇન વિધેય છે, પણ આજે એનો ખૂણો છે એ x² + 1, આમાં એક્સ હતો એની જગ્યાએ છે. તો આજે મેં તમને વાત કરી હતી કે કોઈ પણ જગ્યાએ ચલ હોય એ ચલ સતત બદલી શકે, એટલે વિકલન તમે કરો તો જેમ સાઇનનું વિકલન કોસ થયું હતું એ જ રીતે આનું વિકલન સાઇનનું કોસ જ થાય, પણ ધ્યાન આ રાખવું પડે કે હું વિકલન કરું ત્યારે જે ખૂણો જે બદલે એ પહેલાં ઢાંકી દઉં, ખાલી સાઇનનું વિકલન કોસ થાય, અને પછી જે ખૂણો હોય એમને લખી નાખવાનો, પણ જે ખૂણો ઢાંક્યો એનું વિકલન બાજુમાં ફરીથી તમારે d/dx x² + 5 ફરીથી એનું કરવાનું રહે. તો આજે સૂત્ર લખાતા એ દરેક સૂત્રની અંદર મેં ખૂણો x લખ્યો હતો એ સરળતા ખાતર લખ્યો હતો. જો અહીંયા તમે જોઈ શકો કે સાઇનનું વિકલન કોસ જ થાય, તો આ એનો ખૂણો છે તો એ ખૂણો હું ઢાંકી દઉં તો સાઇનનું વિકલન કોસ, પછી ખૂણો લખ નાખો. હવે જે ઢાંકું છે ખૂણો એનું વિકલન બાજુમાં 100%
dx by dx લખવાનું આવે પણ એ dx by dx ની કિંમત કેટલી થાય 1 થાય રેડી એ 1 થાય દરેક ની અંદર આપણે લખશું તો કાઈ એનાથી ફેર પડતો નથી એટલા માટે મેં શું કર્યું હે કે જે દરેક વિધેય રહ્યા એમાં બાજુમાં લખું નથી તો સાચું વિકલન આ રીતે થાય રેડી આટલું હવે આ તો થઈ ગયેલું વિકલન ખાલી આનું કરવાનું હવે તો જોઈએ કે આ બંને પદ સરવાળામાં હે એટલે સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ લગાડી આપણે તો x ના વર્ગનું વિકલન વત્તા ત્યાર પછી આ અચળ પદ 5 નું વિકલન તો આ સરવાળાનો કાર્ય નિયમ લગાડ્યો હવે આ x ના વર્ગનું વિકલન આપણે કરવું હોય તો એના માટે તમે જોઈ શકો છો કે આપણે જે પહેલું સૂત્ર જોયું હતું કે નીચે ચલવાળું પદ અને ઉપર અચળ ઘાત એટલે x ની n ઘાત નું સૂત્ર લાગે પહેલું જ લખાયું હતું કે ઘાત આગળ આવે અને જે ઘાત હોય એમાં એક ઘટે રેડી ખરેખર આમાં એ જ રીતે થાય કે જે ઘાત રહી એને એકને જોવામાં આવે નીચે ચલ ઢાંકી દેવામાં આવે એટલે નીચેનું જે પદ રહ્યું એક છે એટલે બાજુમાં અહીંયા dx by dx આવે પણ એની કિંમત 1 થઈ જાય માટે લખતા નથી ત્યાર પછી કોઈ પણ એકલું અચળ પદ હોય તો એનું વિકલન 0 થાય માટે 2x વત્તા 0 એટલે 2x એ આગળ લખી નાખવું અને આ વિધેય એમનો તો આ પહેલો દાખલો આપણે વિકલનનો પૂરો કર્યો ત્યાર પછી બીજો દાખલો આપ્યો છે cos એના ખૂણાની અંદર sin x વિધેય આપ્યું જે સંયોજિત વિધેય કહેવાય કે કોસ નો ખૂણો જે આપ્યો હે એમાં ફરીથી પાછું સાઇન એટલે ત્રિકોણમિતિ વિધેય આપ્યું હે તો આપણે એનું અત્યારે અહીંયા વિકલન કરી કોસ સાઇન એક્સ નું એક્સ પ્રત્યે વિકલન તો શરૂઆત કરી તો સૌથી પહેલા ક્યાંથી શરૂઆત થાય કે બહાર જે વિધેય કોસ આપ્યું હોય એનું વિકલન થાય તો ખૂણો પહેલા ઢાંકી દેવો પડે તો તે સાઇન એક્સ કોસ નો ખૂણો હે તો કોસ નું વિકલન માઇનસ સાઇન થાય એ મુજબ આ ઢાંકી દીધું કોસ નું માઇનસ સાઇન જે ખૂણો હોય અહીંયા લખ નાખવાનો અને જે ઢાંકો હોય સાઇન એક્સ એનું વિકલન બાજુમાં લખવું પડે રેડી આટલું ત્યાર પછી આનું વિકલન એના સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ સૂત્ર મુજબ થશે રેડી આટલું આ બીજો દાખલો ત્યાર પછી આ ત્રીજો દાખલો રકમ આપી હે d by dx સાઇન ax પ્લસ b જોઈએ ગો સાઇન વિધેય હે આ એનો ખૂણો ax વત્તા b એનું x પ્રત્યે આપણે વિકલન કરીએ તો જે ખૂણો આપ્યો હે એ સૌથી પહેલા ઢાંકી દઈશું તો વિધેય તરીકે શું રહેશે સાઇન વિધેય તો સાઇન વિધેય નું વિકલન થાય કોસ એ મુજબ આનું વિકલન થાય છે કોસ પછી જે ખૂણો સાઇન વિધેયનો આપ્યો હે એ આપણે જે ઢાંકો તો એ એક્સ પ્લસ બી અહીંયા લખી નાખી પણ બાજુમાં એનું વિકલન આપણે ફરીથી બીજી વખત કરવું પડે એ એક્સ પ્લસ બી નું વિકલન બાજુમાં તો આ સાઇનનું વિકલન પૂરું થયું કોસ અને જે ખૂણો રહ્યું એનું વિકલન હવે કરવાનું રહ્યું તો ફરીથી આ કોસ એ એક્સ પ્લસ બી આ પદ એમનું હવે આનું વિકલન આપણે કરવાનું હોય તો વિકલનની અંદર આ એ બી એ અચળ પદ કહેવાય ખાલી એક એક જ ચાલ હે તો સૌથી પહેલાં સરવાળાનો કાર્ય નિયમ લાગુ પાડી તો એ એક્સનું વિકલન એમાં એ અચળ પદ હે એટલે બહાર આવી જાય તો ખાલી એક્સનું વિકલન થાય વત્તા આ બીનું વિકલન ડી બાય ડી એક્સ આ બી નું વિકલન અહીંયા જોઈએ ગો કે બે પદ સરવાળામાં હતા તો પેલા સરવાળાનો કાર્ય નિયમ લગાડ્યો અને આ જે જગ્યાએ ચલ આયરે અચળ પદ હતું તો અચળ પદ ગુણાકારમાં આવી ગયું ખાલી ચલ નું વિકલન થયું રેડી આટલું ત્યાર પછી આ કોસ એ એક્સ પ્લસ બી અને આ પદ ડીએક્સ બાય ડીએક્સ નું વિકલન 1 થાય છે અને આ એકલું અચળ પદ બી હે એનું વિકલન 0 થાય છે એટલે અહીંયા વધશે એ ગુણ્યા એક એટલે ખાલી એ વધશે અને આ વિધેય એટલે એનો જવાબ આવશે
a into cos a plus b. तो आ रीते आ त्रीजो दाखलो विकलन नो आपणे गणी लीधो. त्यार पछी चौथो दाखलो जेनी रकम आपी है sec एना खूणानी अंदर tan अंडर रूट x. sec tan अंडर रूट x एनु आपणे विकलन करीए अहींया d by dx sec tan अंडर रूट x. अत्यारे आ जे रकम आपेली है तम जोई अगो ए sec विधेय है आ एनो खूणो पाछो खूणानी अंदर tan विधेय है एनो खूणो अंडर रूट x है. तो आ x नी अंदर घणा बधा विधेय संयोजित थयेला है. तो स्टेप बाय स्टेप आपणे विकलन करता जाए तो सौथी पहेला बार नू विधेय sec आपेलू है तो आ एनो खूणो कहेवाय एटले आ पद हूँ अत्यारे ढाकी दू. तो sec नू विकलन तो एना माटे अहीं आपणे सूत्र लख्युं तुं के sec नू विकलन थाय sec into cosec. ઈજ પ્રમાણે અત્યારે અહીં આપણે વિકલન કરી તો આનો જવાબ શું આવે? આ તો ઢાંકી દેવાનો sec નો ખૂણો તો sec નો જવાબ આવે sec into tan. રેડી આટલું. ત્યાર પછી જે ખૂણો ઢાંક્યો હોય એ ખૂણો બેની અંદર સરખો આવે એટલે tan અંડર રૂટ x. એ જ રીતે અહીંયા tan અંડર રૂટ x. તમે જોઈ અગો કે આ પદ ઢાંકી દીધું ખાલી sec નું વિકલન sec into tan. રેડી. sec into tan બેનો જે ખૂણો બેમાં સરખો. રેડી આટલું. ત્યાર પછી શું થાય કે આ જ્યારે sec નું આપણે વિકલન કર્યું ત્યારે આ એનો ખૂણો હતો માટે પેલા વિકલન ખાલી sec નું થાય અને હવે જે ખૂણો આપણે ઢાંકી રાખ્યો તો એ ખૂણાનું વિકલન અહીંયા આપણે ફરીથી બાજુમાં કરવું પડે. d બાય dx tan અંડર રૂટ x. રેડી આટલું. એટલે એક સ્ટેપ પૂરું થયું કે ભાઈ બારનું વિધેય sec નું વિકલન થઈ ગયું અને હવે આનું એકનું જ વિકલન બાકી રહ્યું. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે આજે આ વિકલન પૂરું થઈ ગયું એ તો હવે આપણે ખાલી લખી રાખવાનું. tan અંડર રૂટ x પછી આ આવશે tan tan અંડર રૂટ x. હવે અહીંયા આપણે વિકલન કરવાનું થાય છે તો d બાય dx tan અંડર રૂટ x. ફરીથી આ tan વિધેય છે આ અંડર રૂટ x tan નું ખૂણો છે એટલે સૌથી પહેલા વિકલન કેનું થાય છે tan નું થાય છે. tan નું સૂત્ર આપણે લખાવેલું છે કે tan નું વિકલન શું થાય? tan નું વિકલન sec નો વર્ગ. રેડી આટલું. એટલે અત્યારે આ ખૂણો ઢાંકી દો તો tan નું વિકલન થાય છે sec નો વર્ગ. રેડી. અને જે ખૂણો આપ્યો હોય એ ખૂણો એમને આપણે લખી નાખવાનો. આ વિકલન કેનું થયું? tan નું વિકલન sec નો વર્ગ. અને જે ખૂણો ઢાંક્યો એ ખૂણાનું વિકલન અહીંયા બાજુમાં આવશે d બાય dx અંડર રૂટ f. રેડી આટલું. તો અહીંયા છેલ્લો સ્ટેપ આ sec tan અંડર રૂટ x. ત્યાર પછી આ tan tan અંડર રૂટ x પછી sec નો વર્ગ અંડર રૂટ x અને હવે અંડર રૂટ x નું વિકલન. એમાંય તમારે અંડર રૂટ x નું સૂત્ર મેં લખાવ્યું હોય કે અંડર રૂટ x નું વિકલન થાય એકના છેદમાં ટુ અંડર રૂટ x. તો અહીંયા આપણું આ વિકલનનો દાખલો પૂરો. રેડી આટલું. તો આ ચોથો દાખલો આપણે પૂરો કર્યો. ત્યાર પછી પાંચમા દાખલાની રકમ તમે જોઈ અગો હો સાઇન
એના ખૂણાની અંદર આપ્યું હોય એક્સ વત્તા બી અને છેદમાં કોસ ખૂણાની અંદર છે એક્સ વત્તા બી. આ રકમનું આપણે એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે. તો ડી બાય ડી એક્સ આ ખૂણામાં સાઇન એ એક્સ પ્લસ બી છેદમાં આ કોસ સી એક્સ પ્લસ ડી. તમે જોઈ શકો હો કે આ બંને વિધેય સાઇન અને કોસ એ બંને ભંગાકારની અંદર આપેલા છે. તો સૌથી પહેલા વિકલન કરીથી પહેલા અહીંયા ભંગાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. તો ભંગાકારનો કાર્ય નિયમ છેદ એમનો આ છેદ તરીકે કોસ સી એક્સ પ્લસ ડી, અંશનું વિકલન ડી બાય ડી એક્સ સાઇન એ એક્સ પ્લસ બી, વચ્ચે નિયમના માઇનસ. તેડી આટલું. ત્યાર પછી અંશ એમનો સાઇન એ એક્સ પ્લસ બી અને છેદનું વિકલન ડી બાય ડી એક્સ છેદમાં કોસ સી એક્સ પ્લસ ડી છેદમાં છેદનો વર્ગ. તો આ આવશે છેદમાં છેદનો વર્ગ કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી. રેડી આટલું. ભંગાકારનો કાર્ય નિયમ લગાડ્યો, છેદ એમનામ અંશનું વિકલન નિયમના માઇનસ, અંશ એમનામ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રેડી. હવે કાર્ય નિયમ પૂરો થયો. જોઈ ગયો કે આખા દાખલાની અંદર એક આ જગ્યાએ વિકલન કરવાનું હોય અને આ જગ્યાએ બાકીના પદ આપણે એમનામ લખશું. તો સૌથી પહેલા આ કોસ સી એક્સ પ્લસ ડી, અહીંયા ડી બાય ડી એક્સ આનું વિકલન કરી તો સૌથી પહેલા સાઇનનું વિકલન, આ એક્સ પ્લસ બી એનો ખૂણો છે તો સાઇનનું વિકલન થાય છે કોસ. તો એ એક્સ પ્લસ બી અને આપણને ખબર છે કે સાઇનનું વિકલન કરી ત્યારે ખૂણો ઢાંકી દઈએ, માટે ખૂણાનું વિકલન બાજુમાં આપણે કરવું પડે ડી બાય ડી એક્સ એ એક્સ પ્લસ બી. એ જ રીતે આ માઇનસ એમનમ સાઇન એ એક્સ પ્લસ બી, જે રીતે આપણે અહીંયા સાઇનનું વિકલન કર્યું એ જ રીતે અહીંયા કોસનું વિકલન કરવાનું થાય છે. પણ આ સી એક્સ પ્લસ ડી કોસનો ખૂણો હોવાથી પહેલા કોસનું વિકલન થાય છે. કોસનું વિકલન આવે માઇનસ સાઇન, એટલે આ આવશે માઇનસ સાઇન, આ એનો ખૂણો સી એક્સ પ્લસ ડી. અને ત્યાર પછી આ ખૂણાનું વિકલન બાજુમાં ડી બાય ડી એક્સ સી એક્સ પ્લસ ડી. રેડી આટલું. એના પછી છેદમાં આ કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી. રેડી આટલું. તો અહીંયા તમે જોઈ શકો હો કે હવે એક આ જગ્યાએ વિકલન બાકી રહ્યું અને આ જગ્યાએ બાકીના દરેક પદમાં વિકલન પૂરું થઈ ગયું. તો એ સ્ટેપ આપણે ફરીથી પાછું અહીંયા લખી. તો શું આવશે? પહેલું પદ આ કોસ સી એક્સ પ્લસ ડી, ત્યાર પછી આ કોસ એ એક્સ પ્લસ બી, ત્યાર પછી આ જે પદ છે એ બંને પદ સરવાળામાં છે. તો સરવાળાનો કાર્ય નિયમ લગાડી તો આગળના સ્ટેપમાં આપણે એક વખત વિકલનનું જોયું હતું, આર્યું કે એક્સ પ્લસ બીનું વિકલન આપણે જે કર્યું હતું તો સૌથી પહેલાં સરવાળાનો કાર્ય નિયમ લાગુ પડ્યો, એટલે એ અચળ પદ બહાર આવી ગયું ડીએક્સ બાય ડીએક્સ અને અહીંયા અચળ પદ, એટલે ડાયરેક્ટ આ પદ શું થાય છે કે એ અચળ પદ અહીંયા ગુણાકારમાં બહાર આવશે અને અહીંયા એક્સનું વિકલન ડીએક્સ બાય ડીએક્સ વત્તા આ અચળ પદ બીનું વિકલન. રેડી આટલું. અને આ વિકલન આપણે આનું કર્યું. ત્યાર પછી આ બંને પદ ગુણાકારમાં છે, એટલે માઇનસ માઇનસ પ્લસ આ વચ્ચે પ્લસ થઈ જશે. આ બંને પદ ગુણાકારમાં
આપેલું પદ સાઇન એક્સ પ્લસ બી અને બીજું પદ શું આપ્યું છે સાઇન સી એક્સ પ્લસ ડી અને છેલ્લે ફરીથી આનું જે રીતે આપણે વિકલન કર્યું એ જ રીતે સી અને ડી અચળ પદ હોવાથી આનું વિકલન પણ એ જ રીતે થાય છે. સી અચળ પદ બહાર આવી જાય છે, સૌથી પહેલાં એક્સનું વિકલન થાય છે, એટલે આ ડી એક્સ બાય ડી એક્સ વત્તા ડી બાય ડી એક્સ અને આ અચળ પદ ડીનું વિકલન રેડી આટલું. અને છેદનું પદ જે રહ્યું એ આવશે કોસનો વર્ગ સી એક્સ પ્લસ ડી રેડી આટલું. હવે છેલ્લું સ્ટેપ, આની કિંમત વન થઈ જાય છે અને આ અચળ પદ એનું ઝીરો અહીંયા જોઈ ગયો હો, આ વન અને અચળ પદનું ઝીરો એટલે કે જે અહીંયા પદ એ એ ગુણાકારમાં વધશે. એટલે અહીંયા અત્યારે આ વન અને આ ઝીરો એટલે એ, તો આ આવશે એ ઇન્ટુ કોસ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી અને આની કિંમત એ થતીથી આગળ ગુણાકારમાં લખ્યું ફરીથી એ જ રીતે આ બંને પદ એમનામાં આવશે વત્તા સાઇન એ એક્સ પ્લસ બી સાઇન સી એક્સ પ્લસ ડી અને આનું વિકલન કરી તો સી અચળ પદ આનું વન થાય વત્તા એક અચળ પદ હોય તો ઝીરો, તો આ વધશે સી એ ગુણાકારમાં આગળ સી લખી નાખો અને છેદની અંદર આ કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી. તો અહીંયા આપણો વિકલનનો દાખલો પૂરો થયો. બીજું કે આગળ ઘણી વખત આ પદ અહીંયા છેદમાં બંનેને આપવાથી એક વખત આ પદ ઉઠતું હોય કે ઘણી વખત અહીંયા ટેન થતું હોય પણ એ કદાચ ન પણ કર્યું હોય તો અહીંયા સુધી હોવાથી આ વિકલન આપણો દાખલો પૂરો થાય છે.